बनासकांठा जिल्लानी धानेरा खेतीवाड़ी उत्पन्न बजार समिति की आगामी 16मी जान्युआरी योजनारी चूंटणी ने लई सहकार विभाग में भारे गरमाव आवी गयो छे। आजे उमेदवारी पत्र भरवाना दिवसे मोटा प्रमाण में उमेदवारोए पोतानी उमेदवारी नोंधावी छे। जिला रजिस्ट्रार अने चूंटणी अधिकारी द्वारा आजे नियत कार्यक्रमना भागरूपे धी खेतीवाड़ी उत्पन्न बजार समितिनी सामान्य चूंटणीने लई धानेरा बजार समिति खाते उमेदवारी पत्रों स्वीकारवामां आवी रह्या हता। આજે ધાનેરા બજાર સમિતિ ખાતે રાજકીય આગેવાન તેમજ સહકાર વિભાગના આગેવાનો બોડી સંખ્યામાં જોવા મળ્યા હતા। ઉમેદવારો તેમજ ટેકેદારોએ આજે નિયત સૂપ ચોગડિયામાં પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું 19 બેઠકોમાં ખેડૂત વિભાગમાં 10, વેપારી વિભાગમાં 4, જ્યારે અન્ય 2 એમ કુલ મળી 16 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં ખેડૂત વિભાગમાં કુલ 1892 મતદારો છે, વેપારી વિભાગમાં કુલ 664 મતદારો અને અન્યમાં કુલ 509 મતદારો છે। આમ ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માટે 16 બેઠકો ઉપર મતદાન યોજાશે, જેમાં અન્ય 3 સીટોની વાત કરવામાં આવે તો એક જિલ્લા રજિસ્ટ્રાર, એક જિલ્લા ખેતીવાડી અધિકારી, જ્યારે એક સીટ સ્થાનિક નગરપાલિકાના સદસ્ય નિમણૂક કરવામાં આવે છે। ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને લઈ આગામી 10 દિવસ સુધી રાજકીય આગેવાનોને ઉજાગરા કરવા પડે તેમ છે। જો કે આગામી 8 જાન્યુઆરીના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચાય તેને લઈ આજથી ધાનેરા બજાર સમિતિને કબજે કરવા માટે મથામણ શરૂ થઈ જશે। સાંજે 3 કલાક સુધી ઉમેદવારી પત્રો વિશે જિલ્લા રજિસ્ટ્રારે વિગતો આપતા જણાવ્યું હતું કે ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી માટે આજે ખેડૂત વિભાગમાં 63 ઉમેદવારી પત્રો રજૂ થયા છે, વેપારી વિભાગમાં 29, જ્યારે અન્ય વિભાગમાં 7 એમ કુલ મળી 99 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધાનેરાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ ઉમેદવારી ફોર્મ સ્વીકારવાના દિવસે અત્યાર સુધી હાલના આ સમય સુધી ખેડૂત વિભાગની અંદર 60 ફોર્મ રજૂ થયેલ છે, વેપારી વિભાગમાં 25 ફોર્મ રજૂ થયેલ છે અને ખરીદ વેચાણ મંડળીના વિભાગમાં 7 ફોર્મ રજૂ થયેલ છે। કુલ 92 ફોર્મ રજૂ થયેલ છે। 5 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે અને આવતીકાલે 11 વાગે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને જરૂર જણાશે તો આ બજાર સમિતિની જે મતદાનની પ્રક્રિયા તારીખ 15/1/2020 રોજ લેવામાં આવશે અને 16/1/2020 રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે।